તેને પોલીસ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે તો બીજી બાજુ હિંસક બનેલા યુવાનોના ટોળાએ તે વિસ્તારની ત્રણ દુકાનોમાં નુકસાન પહોંચાડ્યું હતું સાથે જ પોલીસ કર્મચારીને ઘેરીને માર માર્યો હતો જેમાં એક પોલીસ કર્મચારી ઈજાગ્રસ્ત થયા હતા જેને પગલે ગેલેક્સી ટોકીઝ નજીક ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ વિરલ ગઢવીએ ટોળા વિખેરવા રિવોલ્વર કાઢતા નાસભાગના દ્રશ્યો જોવા મળ્યા હતા સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઈને રાજકોટ પોલીસ દ્વારા શહેરભરમાં સઘન પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે તેમજ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પોલીસ સતર્ક બની છે જોકે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા માલધારી સહિત હિન્દુ સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે તો હાલ સમાચારમાં બસ આટલું જ વધુ માહિતી માટે જોતા રહો વાયબ્રન્ટ લાઈવ ન્યૂઝ નિર્ભય સત્ય જનતાનો અવાજ ધન્યવાદ